गुड मॉर्निंग, केम छो बधा? मजा मने? ओके, तो आजे धोरण 9 विषय विज्ञान एमा पाठ अपने 7 नु नाम छे सजीवोमां विविधता। एना विषय आजे अपने समझूती मेळवशुं। हवे तमे जुओ छो के तमारी आजूबाजूमां घणा बधा सजीवो आपणने जोवा मळे छे, बराबर। एमां वनस्पति होय अने प्राणी, तो वनस्पति में पण आपणने अलग अलग टाइप नी केटला पण प्रकारनी वनस्पति जोवा मळे, अने ए रीते आपणने प्राणीओनी अंदर पण अलग अलग प्रकारना बधा प्राणीओ जोवा मळे छे। तो आजे बधा सजीवो जे छे, बराबर, एमनो एक एक नो अभ्यास करवो अघरी बाबत छे। एटले आ बधा सजीवो जे छे एने वर्गीकृत करवामां आवे छे, एनुं वर्गीकरण करवामां आवे छे, बराबर छे। तो वर्गीकरण शुं काम करवामां आवे? कारण के आपणे वर्गीकरण करीए तो आपणो जे पण अमुक वर्गना जे प्राणीओ होय के वनस्पतिओ होय तो एमनो एक साथे आपणे अभ्यास करी शकीए, एम जेथी एक एक नो अभ्यास करवा जईए तो आपणने समय वधु लागे, એટલે એમને વર્ગીકૃત કરવામાં આવે છે, બરાબર। અલગ અલગ બે મેન બે પ્રકારની સૃષ્ટિ, વનસ્પતિ અને પ્રાણી, પછી એની અંદર પણ અલગ અલગ પ્રકારના બધા એમાં જાતિ પ્રજાતિ સમુદાય એ પ્રમાણે એમને વર્ગીકૃત કરેલા છે। જેમ કે આપણે કોઈ વસ્તુનો ઢગલો હોય, બરાબર, એમાં બધી વસ્તુઓ મિક્સ હોય, એમાંથી આપણે શું કરીએ તો એમાંથી ધાતુની વસ્તુને અલગ કરીએ, પછી કાગળ માંથી બનેલી વસ્તુને અલગ કરીએ, લાકડામાંથી બનેલી વસ્તુને અલગ કરીએ, બરાબર છે। એ રીતે પ્લાસ્ટિક માંથી કાચ માંથી બનેલી વસ્તુને શું કરીએ, અલગ અલગ કરીએ, એનું વર્ગીકરણ કરીએ કે જેથી આપણને એ પ્લાસ્ટિકની બધી વસ્તુ એક ભેગી થાય, તેનો અભ્યાસ કરવો સહેલો પડે। મતલબ આપણે વર્ગીકૃત કરીએ જે પ્રાણીઓ જે છે, સજીવો જે છે, બરાબર, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તો એમને પણ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે કે જેથી એનો અભ્યાસ કરવો સહેલો બની જાય। તો એ બધી બાબતો જે છે એ આપણે આ પાઠમાં સમજવાની છે, બરાબર, કે વર્ગીકરણનો શું આધાર જે છે એ બધી બાબતો, એમાં બે પ્રકારની મેન સૃષ્ટિ વનસ્પતિ ને પ્રાણી એમાં પણ અલગ અલગ બધા પ્રકારો પાડેલા છે, તો એના વિશે આપણે વિગતવાર પાઠમાં જોશું। તો બધા પાઠ સમજવા માટે તૈયાર છો? ઓકે, તો પાઠની આપણે શરૂઆત કરીએ। પ્રકરણ 7, સજીવોમાં વિવિધતા। સજીવ સમૂહ। શું તમે કદી વિચાર્યું છે કે આપણી ચારે બાજુએ કેટલા પ્રકારના સજીવ સમૂહ જોવા મળે છે? પ્રત્યેક સજીવો એકબીજાથી ઓછા કે વધતા અંશે ભિન્નતા ધરાવે છે, બરાબર। તો આપણે જોઈએ કે આપણી આજુબાજુની અંદર ઘણા બધા સજીવ સમૂહ જોવા મળે, અને આ બધા સજીવો એકબીજાથી કેવા છે, અલગ અલગ છે, બરાબર। એમાં ફરક તમને જોવા મળે, થોડા ઘણા અંશે આપણે એમાં ફરક જોવા મળે। તમને જો આ બધું ચિત્ર બતાવેલા છે, એમાં વનસ્પતિ બતાવેલી છે, આ બધું પ્રાણીઓ બતાવેલા છે, તો તમે જોશો કે વનસ્પતિ પણ આપણે એક સરખી નથી, બધામાં થોડી થોડી ભિન્નતા છે, પ્રાણીઓમાં પણ શું છે, ભિન્નતા છે। ચાલો આપણે એક વર્ગના વિદ્યાર્થીઓને સરખાવીએ, આપણને જણાશે કે તેઓ એકબીજાથી તેમના દેખાવ, ઊંચાઈ અને શરીર રચનાના આધારે અલગ છે, બરાબર। આપણે ખાલી વર્ગની જ વાત કરીએ તો વર્ગમાં પણ બધા વિદ્યાર્થીઓ સરખા છે નહીં, બરાબર। એમનો દેખાવ અલગ અલગ છે, બધાની ઊંચાઈ અલગ અલગ છે, બરાબર, શરીર રચના જે છે, તો બધામાં બધા પણ આપણે વર્ગના બધા વિદ્યાર્થીઓ પણ એક સરખા દેખાતા નથી। આ જ રીતે જો આપણે સરખામણીની પ્રક્રિયામાં એક વાંદરાને ઉમેરીએ તો જણાશે કે વાંદરાની સરખામણીમાં વિદ્યાર્થીઓમાં ઘણા લક્ષણો સામાન્ય છે। હવે આ સરખામણીની પ્રક્રિયામાં જો એક ગાયને ઉમેરીએ તો જણાશે કે ગાયની સરખામણી એ વાંદરા અને વિદ્યાર્થી વચ્ચે ઘણી સામ્યતા છે। પ્રવૃત્તિ। આપણી દેશી અને જર્સી ગાય વિશે સાંભળેલું છે, શું એક દેશી ગાય જર્સી ગાય જેવી દેખાય છે? આપણી દેશી ગાય અને જર્સી ગાયની સરખામણી કરીએ,
આપણે જોશું કે દેશી ગાયને ખૂંધ, લાંબા કાન અને શિથિલ ચામડી હોય છે. બરાબર, તમને અહીંયા એક પ્રવૃત્તિ આપી છે કે એક દેશી ગાય અને બીજું જર્સી ગાય, બે પ્રકારની ગાય જે છે તમને અહીંયા બતાવેલી છે. તો એની આપણે સરખામણી કરીએ તો બંનેમાં શું આપણે ફેરફાર જોવા મળે છે? તમે જોયું કે દેશી ગાયની અંદર શું છે, ખૂંધ જોવા મળે છે. બરાબર, જો તમે અહીંયા મારું માઉસ નીકળી અહીંયા તમને જોયું દેખાય છે કે અહીંયા ઉપર શું છે, ખૂંધ તમે જોવા મળે છે. જયારે જર્સી ગાયની અંદર આપણે અહીંયા ખૂંધ જોવા મળતી નથી. પછી દેશી ગાયના કાન કેવા છે, લાંબા છે જર્સી ગાયની સરખામણીમાં. બરાબર, એની ચામડી શિથિલ છે. પરંતુ જર્સી ગાયમાં આવા ભૌતિક લક્ષણો જોવા મળતા નથી. જર્સી ગાય નાજુક અને સુંદર હોય છે. દેશી અને જર્સી ગાય દેખાવમાં અલગ હોય છે. આપણે દેશી ગાયના ટોળામાં જર્સી ગાયને અલગ તારવી શકીએ છીએ. બરાબર, એટલે કે જર્સી ગાય જે છે એનો દેખાવ અલગ છે આપણી જે દેશી ગાય છે એના કરતા. એટલે જર્સી ગાયને આપણે ગોતવી હોય, દેશી ગાયનું ટોળું હોય એમાંથી ગોતવીએ તો આપણે એને આસાનીથી ગોતી શકીએ છીએ અને અલગ તારવી શકીએ છીએ કે ભાઈ આ જર્સી ગાય છે. બરાબર, જો દેશી ગાય છે તો એના શિંગડા જોવા મળે છે, પણ જર્સી ગાયની અંદર શિંગડા જોવા મળતા નથી. બરાબર છે, તો આ રીતે આપણે જર્સી ગાયને દેશી ગાયના ટોળામાંથી આસાનીથી અલગ તારવી શકીએ. આમ એક વર્ગ બનાવવા માટે ચોક્કસ મહત્વના લક્ષણોને ધ્યાનમાં રાખવામાં આવે છે, બીજા પ્રછન્ન લક્ષણોને અવગણવામાં આવે છે. રાઈટે, આપણે એક વર્ગ બનાવવો હોય તો એના માટે એક ચોક્કસ મહત્વના લક્ષણો ધ્યાનમાં રાખવા પડે. બરાબર, બાકીના બીજા અમુક અમુક લક્ષણો હોય તો એને આપણે અવગણી નાખીએ, પણ મેઇન લક્ષણ એનામાં કયું સરખું છે, બરાબર, એ તારવીને બધાને એક વર્ગની અંદર મૂકવામાં આવે. હવે પૃથ્વી પર રહેવા વાળા સજીવોના વિભિન્ન સમૂહો માટે વિચારો. એક બાજુ જ્યાં સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય તેવા બેક્ટેરિયા, જેમનું કદ કેટલાક જ માઇક્રોમીટર હોય છે, ત્યાં બીજી બાજુ 30 મીટર લાંબી બ્લુ વેલ કે કેલિફોર્નિયાના 100 મીટર ઊંચા રેડ વુડ વૃક્ષો પણ મળી આવે છે. બરાબર, આપણે પૃથ્વી ઉપર આ જે સજીવોના સમૂહ છે તો એની વાત કરીએ તો અમુક સજીવ તો એટલા બધા સૂક્ષ્મ છે કે જેને આપણે માઇક્રોસ્કોપમાં જોવા પણ મુશ્કેલ પડે. બરાબર છે, એના માટે સાદા માઇક્રોસ્કોપ માં તો ના જોઈ શકાય, પણ હાઈ માઇક્રોસ્કોપમાં એને જોઈ શકાય એટલા બધા સૂક્ષ્મ છે. બરાબર છે, અને અમુક પૃથ્વી ઉપર એવા પણ પ્રાણીઓ છે કે જે વિશાળ કદના છે. બરાબર, જેમ કે બ્લુ વેલ 30 મીટર લાંબી આપણને જોવા મળે અને રેડવુડ જે વૃક્ષ છે એ આપણે 100 મીટર ઊંચું જોવા મળે. એટલે આવી રીતે વિશાળ કદના પણ આપણી પાસે સજીવ સમૂહ છે અને એકદમ સૂક્ષ્મ કદના પણ છે. કેટલાક પાઇનના વૃક્ષ હજારો વર્ષ સુધી જીવિત રહે છે, જો કે કેટલાક મચ્છર જેવા કીટકનો જીવનકાળ કેટલાક જ દિવસોનો હોય છે. પછી અમુક વૃક્ષો એવા છે કે જે હજારો વર્ષો સુધી જીવિત રહી શકે છે. બરાબર, જેમ તમને કીધું કે પાઇનનું વૃક્ષ, અને અમુક એવા સજીવો પણ છે, કીટકો છે કે જેનો જીવનકાળ કેવો હોય, થોડાક દિવસનો જ હોય. બરાબર, જેમ કે આ મચ્છર, અથવા આપણે જોઈએ છીએ કે ચોમાસા પછી આપણે જોઈએ છીએ કે વરસાદ પડી ગયા પછી આપણને જીવડા આવે છે મકોડા ને પાંખવાળા, તો એનું બધાનું જીવનકાળ કેવું છે, થોડાક દિવસોનું જ છે. બરાબર છે, તો આ રીતે એવા પણ આપણા સજીવ સમૂહ જોવા મળે છે કે જે આ રીતે એની હજારો વર્ષો સુધી જીવિત રહી શકે છે, અને અમુક સજીવ એવા પણ છે કે અમુક દિવસો સુધી જે જીવિત હોય છે. જૈવ વિવિધતા રંગહીન જીવો, પારદર્શી કીટકો અને વિવિધ રંગવાળા પક્ષીઓ અને પુષ્પોમાં પણ જોવા મળે છે. બરાબર, પછી આપણને સજીવો અલગ અલગ રંગના પણ જોવા મળે છે. બરાબર, જેમ કે આ ફૂલોના અલગ અલગ રંગ છે, પ્રાણીઓમાં પણ અલગ અલગ, પક્ષીઓમાં પણ અલગ અલગ રંગ જોવા મળે છે. અમુક સજીવો એવા છે, કીટકો એવા છે જે પારદર્શી. બરાબર, એની અંદરનું શું છે, આરપાર અંદરનું એના અંગોનું દેખાય, એટલે પારદર્શી એવા કીટકો પણ છે. બરાબર, આપણી ચારેય બાજુએ આ અમાપ વિભિન્નતાનો વિકાસ થવા માટે લાખો વર્ષનો સમય લાગે છે. આ બધા સજીવોને જાણવા માટે અને સમજવા માટે આપણી પાસે ખૂબ જ ઓછો સમયગાળો છે. તેથી તેના માટે એક એક કરીને વિચાર કરી શકતા નથી.
તેને સ્થાને આપણે સજીવોની સમાનતાનો અભ્યાસ કરીશું, જેથી આપણે તેઓને વિભિન્ન વર્ગોમાં મૂકી શકીશું. પછી વિભિન્ન વર્ગો કે સમૂહોનો અભ્યાસ કરીશું. સજીવના આ વિભિન્ન સ્વરૂપોની વિભિન્નતાનો અભ્યાસ કરવા માટે તેઓ માટે અનુરૂપ સમૂહ બનાવવાના ક્રમમાં આપણે સુનિશ્ચિત કરવું પડશે કે તે કયા વિશિષ્ટ લક્ષણ છે કે સજીવોમાં નૈસર્ગિક ભિન્નતા ઉત્પન્ન કરે છે. આના પર સજીવોના મુખ્ય વિસ્તૃત સમૂહોના નિર્ધારણ પણ નિર્ભર કરે છે. આ સમૂહોમાંથી નાના સમૂહોનો નિર્ણય અપેક્ષાયુક્ત ઓછા મહત્વપૂર્ણ લક્ષણોને આધારે થાય છે. વર્ગીકરણનો આધાર શું છે? સજીવોના સમૂહોના વર્ગીકરણ બરાબર, જેમ વાત કરી કે પૃથ્વી ઉપર આવા લાખોની સંખ્યામાં સજીવો છે, બરાબર. હવે બધાનો એક એક અભ્યાસ કરવો કેવો પડે? અઘરો પડે, મુશ્કેલ પડે. તો આપણે એ બધા સજીવોની અંદર મુખ્ય એવું કઈ સામ્યતા છે એ નક્કી કરીને એને વર્ગમાં અલગ અલગ વર્ગોની અંદર એને વહેંચવામાં આવે કે જેથી એનો અભ્યાસ સરળ બની જાય, બરાબર છે. તો આ વર્ગીકરણ શું કામ કરવામાં આવે છે, બરાબર છે, કે કારણ કે એનો અભ્યાસ આપણે સહેલાઈથી કરી શકીએ, એક એકનો અભ્યાસ કરવો અઘરો પડે, બરાબર છે. તો એવા એમાં સામાન્ય લક્ષણો જે હોય એ પસંદ કરીને બધા એવા સજીવોને એક જ સમૂહની અંદર મૂકવાના કે જેથી એનો અભ્યાસ આપણને સહેલો પડે, બરાબર. હવે જોઈએ એના પછીનો મુદ્દો જે આવે છે એ છે વર્ગીકરણનો આધાર શું છે. કરણનો પ્રયાસ પ્રાચીન સમયથી થતો રહ્યો છે. ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ તેમના સ્થલજ, જલજ અને વાયુ કે હવામાં નિવાસ કરતા હતા તેની આધારે કર્યું હતું, બરાબર. હવે વર્ગીકરણ જે છે પહેલાના સમયથી 1000 વર્ષોથી થતું આવ્યું છે. એમાં એરિસ્ટોટલે જેમ વાત કરી કે એરિસ્ટોટલ જે હતા એમણે જે પૃથ્વી ઉપરના જે સજીવો જે છે તો એમણે મેઇન 3 ભાગમાં વહેંચ્યા. એક સ્થલજ, સ્થલજ એટલે કે જે જમીન ઉપર રહેનારા બધા સજીવો, બરાબર. બીજું આવે જલજ, જલજ એટલે જે પાણીની અંદર જે રહે છે, બરાબર છે એ. અને વાયુ કે હવા કે જે હવામાં ઉડી શકે, બરાબર. તો એ એવા બધા સજીવોને આ રીતે મેન એમને સજીવોને 3 ભાગમાં વિભાજિત કર્યા. તે સજીવની ઓળખવાનો ખૂબ જ સરળ પરંતુ ભ્રામક રસ્તો છે. ઉદાહરણ તરીકે સમુદ્રોમાં રહેવા વાળા સજીવો જેવા કે પ્રવાળ, વેલ, ઓક્ટોપસ, સ્ટારફિશ એટલે કે તારા માછલી અને શાર્ક, તે કોઈ પણ રીતે એકબીજાથી ખૂબ જ ભિન્ન છે, બરાબર. કે જે આ વહેંચણી કરી એરિસ્ટોટલે કે પાણીમાં રહેતા, હવામાં ઉડતા અને જમીન ઉપર રહેતા પ્રાણી 3 વર્ગમાં વહેંચ્યા. તો એ રસ્તો સહેલો પણ એ આપણને એ રસ્તો જે છે કેવો છે, અટપટો મૂંઝાવે એવો રસ્તો છે. કારણ કે જે તમને કીધું કે ભાઈ સમુદ્રમાં રહેનારા જે સજીવો જે છે તો એની અંદર તમને અહીંયા બતાવ્યા કે પ્રવાળ એ પણ પાણીમાં, વેલ માછલી, ઓક્ટોપસ, શાર્ક, સ્ટારફિશ આ બધા જે સજીવો જે છે પાણીમાં રહે છે, બરાબર છે. એટલે કે જલજ સજીવો કેવાય જે પાણીમાં રહે, પણ બધા એકબીજાથી કેવા છે, અલગ અલગ છે, બરાબર. કે આપણે પ્રવાળનો ને વેલનો અભ્યાસ કરવો હોય તો આપણે બેયને અભ્યાસ ન કરી શકીએ, કારણ કે બંનેની અંદર આપણે સામ્યતા જોવા મળતી નથી. એટલે બંને એકબીજાથી ભિન્ન છે, બરાબર. એટલે એનો અભ્યાસ કરવો સહેલો નથી. આ બધામાં એકમાત્ર સમાનતા, અને આ બધા સજીવો જે છે એની એક સમાનતા શું, ખાલી બધા પાણીમાં રહે છે, બરાબર. એનું નિવાસસ્થાન કયું, તો નિવાસસ્થાનની સમાનતા છે, બીજી કોઈ સમાનતા જોવા મળતી નથી. આપણને વેલ માછલી કે સ્ટારફિશની અંદર કઈ સમાનતા જોવા મળે તો કે ના, બરાબર. ખાલી એક સમાનતા કઈ જોવા મળે છે, એનું નિવાસસ્થાન બધા ક્યાં રહે છે, તો કે ભાઈ સમુદ્રની અંદર પાણીમાં રહે છે, બરાબર. નિવાસ પાણીમાં કરે છે, ખાલી એટલું જ એક સમાનતા છે તેમના નિવાસસ્થાનની છે. અભ્યાસ તેમજ વિચાર માટે આ આધારે સજીવોને સમૂહોમાં વહેંચવા તે યોગ્ય નથી. આ રીતે સમૂહને આ રીતે સજીવોને જો વહેંચવા હોય કે ભાઈ પાણીમાં રહેતા બધા સજીવો, બરાબર છે, તો એ યોગ્ય બાબત નથી. એમ એટલા માટે આપણે હવે તે નિર્ણય કરવાનો છે કે કયા વિશિષ્ટ લક્ષણો આધારભૂત મહત્વ ધરાવે છે, તેમજ તે આપણને સજીવો વચ્ચેના તફાવતો નક્કી કરવામાં મદદરૂપ થાય છે.
આ વિશિષ્ટ લક્ષણોના આધારે મોટા વર્ગનું નિર્માણ કરી શકાય છે, જેમ કે વનસ્પતિ કે પ્રાણી વર્ગ. ત્યારબાદ આપણે મોટા વર્ગમાં અન્ય ઓછા મહત્વના લક્ષણોના આધારે કોઈક વર્ગને ઉપવર્ગમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. બરાબર. એટલે કે આપણે સૌથી પહેલા જે વાત કરીએ કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓ બે એના મુખ્ય જેને સમૂહમાં વહેંચી શકાય. બરાબર છે કે ભાઈ આપણને પ્રાણી અને વનસ્પતિમાં તો કઈ સમાનતા જોવા નથી મળતી, તો મેઇન બે એના વર્ગ વનસ્પતિ અને પ્રાણી. પછી એની અંદર વનસ્પતિમાં પણ બીજા નાના નાના સમૂહમાં વિભાજિત થતા જાય. બરોબર છે કે વનસ્પતિ હોય તો એની અંદર એક અંગ વાળા વનસ્પતિ હોય, કોઈ બે અંગ વાળું હોય, કોઈ ત્રણ અંગ વાળું, દ્વિઅંગી, તો એ પ્રમાણેનો આવે. બરોબર. એટલે ધીમે ધીમે પછી એની અંદર બીજા બીજા અલગ અલગ નાના નાના સમૂહમાં વિભાજિત કરી શકાય. એ રીતે પ્રાણીઓમાં પણ, જેમ કે સપુષ્પી કે અપુષ્પી વનસ્પતિ. આ રીતે દરેક વર્ગમાં વર્ગીકરણની ક્રિયા નવા લક્ષણોને ધ્યાનમાં રાખી અમલમાં મૂકી શકીએ છીએ. બરાબર. જેમ વનસ્પતિમાં તમને અહીંયા બતાવ્યું કે ભાઈ મેઇન મુખ્ય સમૂહ પેલા વનસ્પતિ, પછી વનસ્પતિમાં બીજા નાના સમૂહ જેમાં તમને સપુષ્પી, સપુષ્પી એટલે જે પુષ્પ જેનામાં ફૂલ જોવા મળે, બરાબર, એવી વનસ્પતિ, અને અપુષ્પી એટલે જેનામાં ફૂલ જોવા મળે નહીં એવી વનસ્પતિ. તો એ બે અલગ અલગ સમૂહમાં પાછી જાય. બરાબર. એ રીતે વિભાજિત કરતા જઈએ. આ વિષયમાં આગળ વધતા પહેલા આપણે લક્ષણોના અર્થને સમજવા પડશે. જ્યારે આપણે કોઈ પણ સજીવને વિવિધ સમૂહમાં વર્ગીકૃત કરીએ ત્યારે સૌથી પહેલા આપણે એ જાણવું જરૂરી બને કે આ સમૂહના સભ્યોમાં કઈ કઈ સમાનતાઓ છે. બરાબર. હવે જ્યારે આ બધા સજીવો જે છે એને આપણે અલગ અલગ સમૂહમાં વર્ગીકૃત કરીએ તો સૌથી પહેલું એ જાણવું જરૂરી છે કે આ બધા સમૂહના જે સભ્યો જે છે એમાં સમાનતા શું, સરખાપણું શું. બરાબર. પહેલું, જેના આધારે કેટલાક સજીવોને એક સાથે રાખી શકાય છે. વાસ્તવમાં આ તેમનું લક્ષણ અને વર્તણૂક હોય છે, અથવા આપણે એમ કહી શકીએ કે તે સજીવોનું સ્વરૂપ અને કાર્ય હોય છે. કોઈ પણ સજીવની લાક્ષણિકતા તે સજીવનું કોઈ વિશિષ્ટ સ્વરૂપ અથવા વિશિષ્ટ લક્ષણો છે. હાથમાં પાંચ આંગળીઓ હોય છે, જે એક લક્ષણ છે. તેવી જ રીતે આપણી દોડવાની ક્ષમતા છે અને વડના વૃક્ષની દોડવાની ક્ષમતા હોતી નથી, તે પણ એક લક્ષણ છે. બરાબર. દરેક સજીવને શું હોય, એક લક્ષણ હોય, કોઈકને કોઈક લક્ષણ એની અંદર હોય. જેમાં તમને બતાવ્યું કે ભાઈ મનુષ્યની વાત કરીએ આપણે તો આપણે શું છે, પાંચ આંગળીઓ છે, તો એ શું છે, એક લક્ષણ છે. આપણે દોડી શકીએ છીએ, એ પણ એક લક્ષણ છે. જ્યારે વનસ્પતિ જે છે દોડી નથી શકતી, એનામાં એક ક્ષમતા નથી, તો એ પણ એનું એક લક્ષણ થયું. બરાબર. કે એ ભાઈ દોડી નથી શકતી. હવે આપણે જોઈશું કે સજીવોના વર્ગીકરણમાં કેટલાક લક્ષણો કેવી રીતે અન્યની તુલનામાં વધારે પાયાના છે. આપણે વિચાર કરીએ કે એક પથ્થરની દિવાલ કેવી રીતે બને છે. દિવાલમાં ઉપયોગમાં લેવાયેલા પથ્થર વિભિન્ન આકાર કદના હોય છે. અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ઉપરની તરફ મૂકેલા પથ્થરોના આકાર અને કદ નીચેના પથ્થરોને પ્રભાવિત કરતા નથી, પરંતુ નીચલા સ્તરના પથ્થરોના આકાર એમની ઉપરવાળા પથ્થરોના આકાર પર ચોક્કસ પ્રભાવ પાડે છે. અહીં સૌથી નીચેના સ્તરના પથ્થરની જેમ સજીવોના એવા લક્ષણોને લેવામાં આવે કે જે સજીવોના મોટા ભાગના વર્ગને નિર્ધારિત કરે છે. બરાબર. હવે જેમ તમને બતાવ્યું કે દિવાલ, પથ્થરની દિવાલ, બરાબર છે, એમાં પથ્થરની દિવાલ બનાવી છે, તો એમાં કીધું કે ભાઈ ઉપરના જે સૌથી ઉપરના પથ્થરો જે છે એ નીચેના પથ્થરો ને એની નીચેના પથ્થરો ઉપર કોઈ પ્રભાવ ના હોય, પણ નીચેના જે સૌથી નીચેના પથ્થરો છે એનો પ્રભાવ ઉપરના પથ્થર ઉપર હોય. એટલે જેને કહીએ ને આપણે નીચેનું સ્તર એટલે કે પાયાનું સ્તર. બરાબર છે. તો સજીવોના એવા લક્ષણો કે જે પાયાનું હોય, એટલે પાયાનું જેની વાત કરીએ કે આપણે ખબર છે કે ભાઈ દરેક સજીવ જે છે એ શેનો બનેલો છે, કોષનો બનેલો છે. બરાબર. તમે કોષ પાઠ ભણી ગયા છો. તો દરેક સજીવનો પાયાનો એકમ કયો, કોષ. જેમ કે દિવાલ બનાવવા માટે જેમ ઈંટ જોઈએ, તો ઈંટ જે છે એ દિવાલનો એક પાયાનો એકમ કહેવાય કે ઈંટ. તો એ રીતે સજીવ જે છે એનો પાયાનો એકમ કયો છે, તો કે કોષ છે.
બરાબર. તો કોષ રચનાના આધારે સજીવોને સૌથી પહેલા વર્ગીકૃત કરવામાં આવે. પહેલું ચરણ કે આદિ કોષ કેન્દ્રીય અને સુ કોષ કેન્દ્રીય, બરાબર. આદિ કોષ કેન્દ્રીય એટલે જેનું કોષ કેન્દ્ર એકદમ વિકસિત ન હોય, અંદર તમને અલગ અલગ અંગિકાઓ કે એવું કઈને જોવા મળે. અને જયારે સુ કોષ કેન્દ્રીય એટલે કે જેનું કોષ એકદમ વિકસિત હોય, બરાબર, અને એની અંદરની અલગ અલગ અંગિકાઓ આપણને જોવા મળે છે. પછી એના આધારે જે સુકોષ કેન્દ્રીય હોય એમાં પણ તમે જુઓ છો વળી પાછા અહીંયા ચાર્ટની અંદર કે બીજા પાછા એના ભાગ પડ્યા કે એક કોષી અને બહુ કોષી. તો કે જેનું કોષ કેન્દ્ર વિકસિત છે એની અંદર જેનું એક જ કોષનું બનેલું હોય જેનું આખું શરીર, તો એને એક કોષીમાં વિભાજિત કરવામાં આવે. જે સજીવનું શરીર બહુ કોષીનું બનેલું, એક કરતા વધારે કોષોનું બનેલું હોય, તો એને બહુ કોષીમાં વિભાજિત કરવામાં આવે. તો સૌથી પહેલી આપણે કોષ રચનાને આધારે બે ભાગ પડે, આદિ કોષ કેન્દ્રી અને સુ કોષ કેન્દ્રી. પછી આપણે અહીંયા સજીવોની રચના કઈ છે, એનું શરીર એક કોષનું બનેલું છે કે બહુ કોષનું બનેલું છે, એના આધારે બે એના ભાગ પડે છે, બરાબર. પછી કોષ દિવાલની હાજરી છે કે નહીં, એના આધારે બહુ કોષીના પાછા બે પ્રકાર પડ્યા છે, કોષ દિવાલની હાજરી હોય અને કોષ દિવાલની હાજરી ન હોય, બરાબર. કોષ દિવાલની ગેરહાજરી હોય તો પ્રાણીમાં કોષ દિવાલ ન હોય, ત્યારે વનસ્પતિની અંદર આપણને કોષ દિવાલ જોવા મળે છે, બરાબર છે. તો એ રીતે તમે જોયું છે અહીંયા અલગ અલગ બધા ચરણોમાં એને વિભાજિત કરેલા છે સજીવોને. તે લક્ષણ સજીવના બીજા કોઈ પણ સંરચનાત્મક તથા ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય છે, પરંતુ તેના પછીના સ્તરના લક્ષણ પહેલા સ્તરના પ્રકારને નિર્ધારિત કરે છે. બિલકુલ તેવી જ રીતે આપણે સજીવોને વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણોના એક અનુક્રમ બનાવી લઈએ. આપણે સજીવોના વર્ગીકરણ માટે કોષની પ્રકૃતિથી શરૂઆત કરીને ભિન્ન આંતર સંબંધિત લક્ષણોને દ્રષ્ટિગોચર કરીએ છીએ. ઉદ્વિકાસીય વર્ગીકરણ માટે આવી લક્ષણિકતાના કેટલાક સચોટ ઉદાહરણો શું છે? ચાલો આપણે એવા લક્ષણો પર ધ્યાન આપીએ. સજીવોને કોષની સંરચનાના આધારે વર્ગીકરણ માટે સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષમાં વર્ગીકરણ કરવામાં આવે છે. ચર્ચા કરી કે સજીવોને સૌથી પહેલા કયું લક્ષણ કોષની સંરચનાના આધારે, બરાબર, એ રીતે બે વર્ગીકૃત કર્યા, આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર સહિત કેટલીક પટલીય અંગિકાઓ હોય છે, જેના કારણે કોષીય ક્રિયા અલગ અલગ કોષોમાં ક્ષમતાપૂર્વક થાય છે, બરાબર. અને સુકોષ કેન્દ્રીય જે સજીવો હોય તો એની અંદર કોષ કેન્દ્ર વિકસિત હોય ને એની અંદર આપણને અલગ અલગ આવી બધી અંગિકાઓ તમને અહીંયા બતાવેલી છે, પટલીય અંગિકાઓ એ જોવા મળે, કે જેથી આ બધી અંગિકાઓ જે છે એ પોતપોતાનું અલગ અલગ કામ કરે, બરાબર છે. કોષની અંદર જે ક્રિયા જે થાય છે બધી આ અંગિકાઓ કરે છે. તો એ આદિ કોષ કેન્દ્રી કોષમાં સુવિકસિત કોષ કેન્દ્ર અને પટલીય અંગિકાઓ નથી હોતી. આ જ કારણ છે કે આ કોષોમાં પટલયુક્ત અંગિકાઓ અને કોષ કેન્દ્ર ન હોય તેની જૈવરાસાયણિક પથ ભિન્ન હોય છે. આની અસર કોષની સંરચનાના બધા જ પાસાઓ પર પડે છે. આ ઉપરાંત કોષ કેન્દ્રયુક્ત કોષો બહુકોષી સજીવો બનાવવામાં અને કોઈ ખાસ કાર્યો માટે વિશિષ્ટીકરણ પામી શકે છે. આથી જ કોષીય સંરચના અને કાર્ય વર્ગીકરણના આધારભૂત કે મૂળભૂત લક્ષણ છે. બરાબર, તો વર્ગીકરણનો આધારભૂત કે મૂળભૂત લક્ષણો કયો કહેવાય? કોષની પેલા સંરચના, બરાબર. કોષની સંરચના કયા ટાઈપની છે એના આધારે. કોષોની સંખ્યાના આધારે સજીવોને એક કોષી અને બહુકોષી સજીવોમાં વર્ગીકૃત કરવામાં આવે છે, બરાબર. એટલે સૌથી પહેલા આપણે શેના આધારે વર્ગીકૃત કર્યું? કોષની સંરચના કેવી છે, બરાબર છે, એના આધારે એમાં આદિ અને સુકોષ કેન્દ્રી બે આપણે વિભાજિત કર્યા. હવે એના પછી આવે કોષની સંખ્યા, કે ભાઈ પેલા કોષની રચનાને આધારે કરી, પછી હવે એની અંદર કોષની સંખ્યા કેવી કેટલી છે એના આધારે સજીવોને. તો અમુક સજીવ જે છે એનું શરીરની અંદર એક જ કોષ હોય, એક જ કોષ બધું કામ કરતું હોય, તો એને એક કોષીમાં, અને અમુક સજીવોના શરીર બહુ કોષના બને, ઘણા બધા કોષોના બનેલા હોય, તો એને બહુ કોષની અંદર એ રીતે એને વિભાજિત કરવામાં આવે. એક કોષી સજીવોમાં એક કોષ દ્વારા બધી જૈવિક પ્રક્રિયાઓ થાય છે, જ્યારે બહુકોષી સજીવોમાં કોષોના સમૂહો વડે કેટલાક વિશિષ્ટ કાર્યો થાય છે. તે શ્રમ વિભાજન દર્શાવે છે.
શારીરિક રચનામાં બધા કોષો એક સરખા હોતા નથી. અને બહુકોષી સજીવો હોય તો એની અંદર પણ બધા કોષો એક સરખા ના હોય, બરાબર? કારણ કે સ્નાયુના કોષો જે છે અલગ હોય, ચેતાકોષ અલગ છે, રક્તકોષ અલગ છે, બરાબર, શુક્રકોષ છે એનો પણ આકાર અલગ છે, અને બધા કોષો અલગ અલગ કામ કરે છે, બરાબર. પરંતુ કોષોનો સમૂહ કેટલાક વિશિષ્ટ કાર્યો માટે વિશિષ્ટીકરણ પામેલા હોય છે. આ જ કારણને લીધે સજીવોની શારીરિક રચનામાં વધારે પડતી ભિન્નતા હોય છે. આના પરિણામ સ્વરૂપે આપણે જાણી શકીએ છીએ કે અમીબા અને કૃમિની શરીર રચના ભિન્ન હોય છે. સજીવોને તેની પોષણ પદ્ધતિના આધારે પણ વર્ગીકૃત કરાય છે. બરાબર, આ રીતે સજીવોને એની સંખ્યા, કોષની સંખ્યાના આધારે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, એક કોષી અને બહુકોષી સજીવ. અશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બને. હવે જે બહુકોષી સજીવો જે છે, બરાબર છે, આપણે એક કોષીને બહુકોષીમાં વિભાજિત કર્યા સંખ્યાના આધારે. હવે બહુકોષીની અંદર પણ પાછું આવે કે ભાઈ સ્વાવલંબી. સ્વાવલંબી એટલે કે જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકે, જેમ કે લીલી વનસ્પતિ. લીલી વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, બરાબર છે. અમુક બધી વનસ્પતિઓ છે, અમુક લીલ પણ છે, બરાબર છે, જેમ નીલહરિત લીલ. આ બધા સજીવો જે છે તો એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે એને સ્વાવલંબી કહેવાય. અને પરાવલંબી એટલે કે જે સજીવો પોતાનો ખોરાક જાતે ન બનાવી શકે એને બીજા સજીવો ઉપર ખોરાક માટે બીજા સજીવો ઉપર આધાર રાખવો પડે, બીજા પ્રાણીઓ અથવા બીજી વનસ્પતિ. જેમ કે મનુષ્ય છે તો આપણે આપણો ખોરાક જાતે નથી બનાવતા, આપણે વનસ્પતિમાંથી ખોરાક મેળવીએ છીએ કે પ્રાણીમાંથી આપણે ખોરાક મેળવીએ છીએ, એટલે એના ઉપર આધાર રાખવો પડે છે. આપણે એને પરાવલંબી તરીકે ઓળખવામાં આવે. બનાવવાની ક્ષમતા રાખવા વાળા સજીવો અને બહારથી ખોરાક પ્રાપ્ત કરવા વાળા સજીવોની શારીરિક રચનામાં આવશ્યક ભિન્નતા જોવા મળે છે. જે સજીવો પ્રકાશ સંશ્લેષણ કરે છે તેઓની વનસ્પતિઓ કહે છે. વનસ્પતિઓનું શારીરિક ગઠન કયા સ્તરનું છે તે પ્રમાણે પુનઃ વર્ગીકૃત કરાય છે. પછી જે વનસ્પતિઓ જે છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે, તો એનામાં વળી પાછા પાછા તમે જોઈ શકો છો પાછા ભાગ પડે છે. જેમ કે અપુષ્પી અને સપુષ્પી, બરાબર છે, કે જેમાં પુષ્પ ન હોય, બરાબર છે, કે ફૂલ ના આવતા હોય એવી બધી વનસ્પતિઓ, અને સપુષ્પી જેની અંદર ફૂલ આપણને જોવા મળે, બરાબર છે, એ પ્રકારે એનો ભાગ પાડવામાં આવે છે, બરાબર. અને અમુક સજીવ જે છે એમાં અંગ તંત્રનો અભાવ હોય, જેમ કે અંગ ન હોય. આપણા અંગો કયા છે મનુષ્યમાં? હાથ, પગ, નાક, કાન, આ બધા આપણા અંગો કહેવાય. એ રીતે વનસ્પતિના પણ અંગો કયા કહેવાય? એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, આ બધા એના અંગો કહેવાય વનસ્પતિમાં. તો અમુકની અંદર તમને આવા કોઈ અંગ ન જોવા મળે, ના એનો મૂળ દેખાય, ના પ્રકાંડ, ના પર્ણ, બરાબર છે. પછી અમુકની અંદર ખાલી બે જ વસ્તુ જોવા મળતી હોય, કે એનું મૂળ ને પ્રકાંડ જ જોવા મળતું હોય, બરાબર છે, એ રીતે હોય. અમુકમાં મૂળ, પ્રકાંડ, પર્ણ ત્રણેય વસ્તુ જોવા મળતી હોય તો એને ત્રિઅંગી કહેવાય. બે જ વસ્તુ કે પ્રકાંડ ને મૂળ જોવા મળતું હોય તો એને દ્વિઅંગી. દ્વિ એટલે બે અંગ ધરાવતું, ત્રિઅંગી એટલે ત્રણ અંગ ધરાવતું જે વનસ્પતિ હોય છે, એ રીતે છે. તેવી જ રીતે પ્રાણીઓને પણ શરીરના વિકાસ અને શરીરના ભિન્ન કાર્યો માટે વિશિષ્ટ અંગોની હાજરીના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. રીતે પ્રાણીઓને પણ શરીરનો વિકાસ કેવો છે, એની શરીરના ભિન્ન કાર્યો માટે જે વિશિષ્ટ અંગો એની પાસે હોય એની હાજરીના આધારે પણ એમને અલગ અલગ વર્ગીકૃત કરવામાં આવે છે, બરાબર છે. કે જે કે મેરુદંડ, જેમાં પાછળ પૃષ્ઠવંશ, જે પાછળ મેરુદંડ જોવા મળે, એ અને મેરુદંડ વગરના જે બધા પ્રાણીઓ છે, તો એમને પણ અલગ અલગ રીતે સમૂહમાં વહેંચવામાં આવે છે. વર્ગીકરણ માટે વનસ્પતિઓના દેહના લક્ષણો પ્રાણીઓના લક્ષણોથી ભિન્ન છે. આનું કારણ એ છે કે વનસ્પતિઓના દેહમાં ખોરાક બનાવવાની ક્ષમતા અનુસાર વિકાસ થાય છે. જ્યારે પ્રાણીઓને તેમના દેહની બહારથી ખોરાક ગ્રહણને અનુસરીને વિકાસ થાય છે, બરાબર. અને વનસ્પતિની અને પ્રાણીઓમાં પણ આપણને દેહ રચનામાં અલગ જોવા મળે, કારણ કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, વિકાસ થાય છે, અને એનામાં ખોરાક બનાવવાની ક્ષમતા છે, એટલે એ પ્રમાણેનો વિકાસ થાય છે. અને જ્યારે પ્રાણીઓ જે છે તો એના દેહની જે વિકાસ જે છે એ અલગ છે, કારણ કે એને બહારથી ખોરાક ગ્રહણ કરવાનો છે, એ પ્રમાણેના દેહની શરીરની વિકાસ
જોવા મળે છે. એટલે વનસ્પતિ ને પ્રાણીમાં આપણે અલગ અલગ જોવા મળે છે. આ જ લક્ષણ વર્ગીકરણ દરમિયાન ઉપસમૂહ અને ત્યારબાદ મોટા સમૂહના વિભાજન કરવા માટે મૂળભૂત આધાર બને છે. વર્ગીકરણ તો આપણે આજે અહીંયા સુધી રાખીએ બરાબર પાઠ, અને ત્યાર પછી જે મુદ્દો જે છે વર્ગીકરણ અને ઉદ્વિકાસ, એની આપણે પછીના ક્લાસમાં નેક્સ્ટ ક્લાસની અંદર આપણે એની વિગતવાર ચર્ચા કરશું. તો પાઠ આપણે અત્યારે અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ ક્લાસની અંદર મળશું.